भवसंभवभीतिभेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तप क्रियाफलम् सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। 2068 माघ शरवद पांचम गुरुवार तारीख 15/12/2011। ભગવાનના ભક્તોમાં ભગવાનના ગુણોનું જે દર્શન કરીને વર્ણન કરવાનું સુખ, એ કંઈક અલૌકિક સુખ છે। પ્રગટ પરમાત્માનું એ સુખ છે, એ મહારાજની મૂર્તિનો આનંદ છે। મારી આટલી ઉંમરમાં આધ્યાત્મિક ક્ષેત્રે મેં અનેક પ્રયોગો કર્યા છે, વિધ ગતકડા કર્યા, પણ એમાં પ્રગટ ભગવાનના સંતોમાં રહેલા પ્રગટ હરિના ગુણોને ગાવાનું જે મારું ગતકડું, મને એટલું બધું સુખદાયી થાય છે કે ન પૂછો વાત, એમાં બહુ આનંદ આવે। કાલે પરમ ભક્ત મનજીભાઈ રોઈશાળા, યાને કે અદ્ભુત ભગતના આપણે ગુણો ગાયા અને જે પગ અધર થઈ ગયા, એમ થયું કે આવા ગુણો તો ઊંધે માથે 1000 વર્ષ તપ કરીને તોય ન આવે। ભગવાન એના ઉપર કેટલા રાજી હશે કે ભગવાને એને આવા ગુણો આપ્યા, કેવી પ્રભુએ પોતાની એને નિષ્ઠા આપી, ભગવાને કેવી એને એના સદગુરુની નિષ્ઠા આપી। કાલ પગમાં આળોટ્યા, આજ દિન સુધીમાં આપણે અનેકના સદગુણો ગાયા છે, પણ એના સદગુણો ગવાઈ રહ્યા પછી કોઈ મારા પગમાં આળોટ્યા હોય એવું તો નથી થયું। પછી સંત સભાને દંડવટ કર્યા, હરિભગતની સભાને દંડવટ કર્યા, એ બહુ આશ્ચર્ય સાથે આનંદદાયી વાત બની। એની માથે રાજી તો બધા હતા જ, પણ એના ગુણો ગવાયા પછી એની જે છેલ્લી આટલી ક્રિયા, એ તો મેદાન મારી ગઈ। કંડારીમાં અમારા બધા ધૂળિયા સાધુઓની 5 દિવસની સત્સંગ શિબિર 5મી હતી। 12 મંડળો ભેગા થયા હતા, 180 સાધુ હતા, ત્યાગીઓ પાર્ષદો સાથે। છેલ્લે ધોરાજીવાળા મોહન પ્રસાદ દાસજીને બધા ધૂળિયા મંડળના વડીલ તરીકે, ગુરુ તરીકે થાપ્યા, અને બધાએ એવું માન્યું કે આપણે સ્વામીને મોટેરા આપણામાં રાખી આપણા બધાના ગુરુ સ્થાને માનની, જેમ ભુજવાળા વાત્સલ્ય મૂર્તિ પુરાણી ઘનશ્યામ સ્વામીને આપણે માનતા, એમ સ્વામી ગયા પછી એમને સ્થાને આપણે આને રાખવા એમ માન્યા। બધાએ બિરદાવ્યા, બધાએ સ્વામીને હાર પહેરાવ્યો, પગે લાગ્યા। પછી મોહન પ્રસાદ દાસજી સ્વામી એવું બોલ્યા કે હું તો તમારા બધાએ કરતાં નાનો છું, અને આંખમાંથી આહું ચાલુ હતા, એક એકના નામ લઈને બોલ્યા કે હું તો આમની ચરણરજ છું, કે હું તો આમની ચરણરજ છું, હું તો આમની ચરણરજ છું। વૃક્ષમાંથી ફળ આવે ને ત્યારે વૃક્ષ નમે છે, એમ માણસના જ્યારે વખાણ થાય ત્યારે માણસ ગળગળો થઈને નમી જાય તો હવને ગમી જાય, અને જ્યારે વખાણ થાય ત્યારે જીવ જો ફૂલાય તો
તો એનું બગડી જાય. વખાણ કરવામાં વાંધો તો કાંઈ નથી, પણ એક જ વાંધો છે કે વખાણીએ ત્યારે જીવ જો નમી જાય ને નિર્માની થાય ને એવું કરે કે જેવું અદ્ભુત ભગતે કર્યું, એવું બોલે કે જેવું ધોરાજીવાળા મોહન પ્રસાદ દાસજી સ્વામી બોલ્યા, ત્યારે એમ થાય કે યોગ્ય જગ્યાએ આપણે સદગુણો ગાયા છે. વાંધો નથી, આપણે કોઈનું બગાડતા નથી, સારું કરી રહ્યા છીએ એવું લાગે. નહીતર તો માણસના વખાણ કરીને માણસનું આપણે બગાડતા હોઈએ છીએ. સારું થતું હોય તો એ વાતને આગળ વધારાય, પણ બગડતું હોય તો બંધ કરવી પડે. પાત્ર વિના કોઈ વાત ટકતી નથી. આપણે પૂજવા હોય, પૂજનારા મળે, પણ પૂજ્ય મળવા કઠણ છે. પૂજક તો ઘણાય છે, પૂજ્ય બહુ ઓછા, કે જેને ગમે એટલા પૂજો પણ છલકે નહીં, એનું એને માન ન આવે. સન્માન કરતા તો બહુ ઝાઝા હોય, સન્માનીય વ્યક્તિ જવલ્લે જડે, કે જેનું ગમે એટલું સન્માન કરો પણ એને એનું માન ન આવે. ગુણો તો આપણે બધાયના ગાઈ શકીએ, ગાવા જોઈએ. ગુણ ગાનારાની તાણ નથી, પણ જેના ગુણો ગવાય એ માણસના અંતરમાં સેજે એનો કેફ ન ચડે. આ હા હા, આવા માનવી ક્યાંથી લાવવા? ઉલટાના વધારે નમી પડે, વધારે નિર્માની થઈ જાય. આ બધી વાત ગુણ પર છે. ત્રણ ગુણવાળી મતિમાં આવું નિર્માનીપણું ને આવા ગુણો હોય નહીં ભાઈ. કે ગમે એવો બુદ્ધિશાળી હોય તોય ન હોય. હું તો તમારામાં અને મારામાં જે કાંઈ સદગુણો છે તે તમારા કે મારા સમજતો જ નથી, એ તો વહાલા વહાલા મહારાજના છે. મહારાજની કૃપા હોય તો એ સદગુણો આપણને મળે, કે જે સદગુણો આખી દુનિયામાં આપણને મોટા બનાવે, આખા જગતના આપણને વંદનીય બનાવે, વિશ્વ લેવલે આપણને પૂજ્ય અને સમર્થ બનાવે છે, એ છે પ્રભુના આપેલા સદગુણો. કરોડોના કલ્યાણ કરતા આપણને બનાવી દે, એ છે ભગવાનની આપેલી સદગુણરૂપી સંપત્તિ. બધાને નથી મળતી. જેને સદગુણો મળ્યા છે એને હું બહુ જ ભાગ્યશાળી કહું છું. સારા કાર્ય કરવાની જેને શક્તિ મળી છે એને પણ ભાગ્યશાળી કહું છું. કેમ જે એ શક્તિ પણ શ્રી હરિની છે, અને એણે જ રાજી થઈને સંતો ભક્તોમાં કે બીજા કોઈમાં મૂકેલી છે. પણ શક્તિ કરતાંય હું સદગુણોને મહાન માનું છું, અને સદગુણો કરતાંય સાધુતાને હું શ્રેષ્ઠ કહું છું. અને સાધુતા કરતાંય હું દાસત્વને શ્રેષ્ઠ કહું છું. ભગવાન ને ભગવાનના ભક્તના દાસ રહેવું. હરિ કે દાસ હિ દાસ, તિન કે દાસ હોય કર, છલ કપટ કરના નાશ, વર્તના શુદ્ધ હોય કર. આ જે વાત છે તે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું
સહજાનંદ સદગુરુ આરતી બનાવ્યા પછી સ્તુતિ કરીને કે તમારા દ્રઢ આશ્રયવાળા મનને જે સંસારના ખારા પાણીમાં ફેંકી દે એની શું દશા થાય, એના ઉત્તરમાં મહારાજે આ વાત કરી. એક તો વજ્રની ખીલી જેમ વજ્રની પૃથ્વીમાં નાખો ને જેમ આમ આમ વજ્ર સાર થઈ જાય એમ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો દઢ નિશ્ચય, અને બીજી વાત એના દાસના દાસના દાસ થઈને રહેવું. આ વાત મહારાજે કરેલી છે. આ બે વાત જેનામાં દેખાય ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણ મહાપ્રભુનો પ્રગટપણે લોઢા જેવો નિશ્ચય, અને એ પરમાત્માના દાસનો દાસ એનો દાસ થઈને રે, એ અદ્ભુત ભગતમાં આપણે ભાળ્યું. આ બધું ભગવાનની કૃપા કે ભગવાનની કથા વાર્તા આપણને સાંભળવાનો ભાવ થાય, સંભળાવવાનો ભાવ થાય ને એમાં બેસવાનો. અહીં કથા વાર્તા કરીએ છીએ એ સમય કાંઈ બગાડતા નથી. હો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણે જૂનાગઢના સભા મંડપમાં આખો દી બેઠા ભગવાનની વાતોની કથા વાર્તા કરીએ છીએ, ઘણાને એમ થાય છે કે આવડા સમય બગાડે છે, આ કામ બાકી છે ને આ કરવાનું છે ને ફલાણું છે ને. સ્વામી કે આપણે સમય નહીં જ બગાડતા, હો આપણે બેઠા બેઠા જમપુરી ઉપર લીટા કરી છીએ, લક્ષોરાશી ઉપર લીટા કરી છીએ, કહેતા એને ખોટું કરી છે. એમ કથા વાર્તા જેવી તો કોઈ ઉત્તમ વાત નથી. માટે ગ્રુપ સભાન આ સભાન ઓલી સભાન બધું ભરજો, છોકરાને બાળ સભામાં મોકલજો, યુવકોને યુવા સભામાં મોકલજો, કિશોરોને કિશોર સભામાં મોકલજો, બાલિકાને બાલ સભામાં મોકલજો, યુવતીઓને યુવતી સભામાં મોકલજો, મહિલાઓને મહિલા સભામાં જાવું, આ બધી સભાઓ ભરવી, ઘરે પણ ઘર સભા કરવી. વાલા ભક્તો એમાંથી જ આ બધી સદગુણ સંપત્તિ પ્રાપ્ત થાય છે, એમાંથી જ સાચું ખોટું જ્ઞાન થાય છે. બધા દોષીએ કથા વાર્તા ઓછી સાંભળેલી છે એટલે એને જેમ સમજવું ઘટે એમ ન સમજાણું. પ્રગટ ભગવાન મળ્યા હતા તો પણ ન સમજાણું, પણ કથા વાર્તાનો જાજો યોગ હોય તો આજય સારું સમજાય. બોલો, માટે સંત સમાગમ વધારજો. નિર્માની થઈને સંતોને હાથ જોડીને એની કથા વાર્તા કે એની સાથે સંબંધ રાખીને બે શબ્દ એની પાસેથી સાંભળતા શીખજો. એમાં બહુ રૂડું છે ભાઈ, બહુ રૂડું છે. પ્રશ્ન વન, કોઈ મહિમાના કેપથી એમ કહે કે કોઈ પણ પાપીને દર્શન સ્પર્શાદી થાય એના બધા પાપો બળી જાય, એમાં આપણે શું માનવું, આપણે શું મનાય? કાલે જે મહિમાની વાત આવી હતી એમાં અમારા રામપરાના એક કેશુભા હતા પુરાણી, અને પુરાણી કમાભા હતા વાવા, એમને એક 6 મહિના વિવાદ આવ્યો હતો. એમ કેશુભા એમ કહેતા કે આખા બ્રહ્માંડ નું કલ્યાણ થાય છે. બરોબર. તે કમાભા કે પણ પાપ કરીનું હોત? હા. તો કેશુભા કે હા, આખા બ્રહ્માંડ નું કલ્યાણ થાય છે. મેં કમાભાન જોયા છે, કેશુભાને જ જોયા. એ કેશુભા કરતા વિદ્વાન મોટા હતા. અચ્છા. એટલે કેશુભાનું પછી મોટાને બધાને પૂછ્યું એટલે કેશુભાનું સાચું પડ્યું કે આ આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય. એ મહિમાનો કેપ છે, સમજાણો, એ મહિમાનો કેપ છે. નિશાન ચૂક માફ ન તાક, નીચું નિશાન. એક વાત તમને કહું કે ઓલા ભીમભાઈ ખેતર ગયા ને કીડિયારું જોયું અને એણે સંકલ્પ કર્યો કે આજ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ નારાયણ અમારે ઘેરે ગામ પધાર્યા છે, પણ આ કીડિયારાઓને બિચારાને કીડીના જન્મ તે ભગવાનનો યોગ નહીં, અરે રે આનું કેદી સારું થાય, હે ભગવાન આનું કલ્યાણ કરજો તમે કોક દી. આમ જ્યાં સંકલ્પ કર્યો ત્યાં અનેક વિમાન આવ્યા, કીડીઓના દેહ પડ્યા, ચતુર્ભુજ થયા, વિમાનમાં બેઠા પીળા પિતાંબર વૈજયંતી માળા માથે મુંગટને બધાય ગયા ધામમાં. આ ભીમભાઈએ જોયું, આશ્ચર્ય બહુ થયું, અને પછી મહારાજ પાસે આવીને આ વાત કરી કે મહારાજ આજ ખેતરમાં આમ થયું, એનું કારણ શું? ત્યારે મહારાજ કહે,
અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજ મૂર્તિમાન પ્રગટ તમારા ઘેરે બેઠા છે, એ જ એનું કારણ છે. આ બ્રહ્માંડમાં આ મૂર્તિ પહેલી વાર આવીશ. આ બ્રહ્માંડના ઈશ્વરોએ આ બ્રહ્માંડની અડધી આવરદા સુધી અમારી સ્તુતિ કરી કે અહીંયા બધા આવી ગયા, ગોલોકવાસી આવ્યા, વૈકુંઠવાસી આવ્યા, વૈરાટ નારાયણ આવ્યા, બીજા બધા અવતાર લઈને આવ્યા, પણ અક્ષરધામાધિપતિ સર્વના ઉપરી પૂર્ણ પુરુષોત્તમ તમે ક્યારેય આ બ્રહ્માંડમાં નથી આવ્યા. તે એણે 50 વર્ષ વિરાટ નારાયણે અમારી પ્રાર્થના કરી ત્યારે અમે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ અને તમારે ઘેરે બેઠા છીએ માણા જેવા માણા થઈને, એટલે આ બધો પ્રતાપ છે. અને ભીમભાઈ, તમને અમારો યોગ થયો છે ને તમે અમને ભગવાન માન્યા છે, એટલે તમારા સંકલ્પમાં આવું જોર છે કે તમે કીડિયારાના સંકલ્પને ઉદ્ધારનો સંકલ્પ કર્યો ત્યાં કીડિયારાનો ઉદ્ધાર થઈ ગયો. અને એમ કીધું કે એ વખતે અમારી એવી અનુકંપા હતી કે તમે કીડિયારાનું તો હું, પણ આ બ્રહ્માંડમાં રહેલા તમામ જીવનો ઉદ્ધાર થઈ જાઓ એમ સંકલ્પ કર્યો તક બ્રહ્માંડનો ઉદ્ધાર થઈ જાત, કે એક એક જીવનો થઈ જાત. મહિમા હોય એને મનાય ને મહિમા ન હોય એને ન મનાય. મહારાજે આ કુંડલની ભૂમિને વરદાન દીધું છે, ક્યાંય જે જીવ મરે એનું કલ્યાણ કરીશ, મહિમા હોય એને મનાય, નો મહિમા હોય એને ન મનાય. એને એમ થાય કે આવો પાપી હતો, ત્યાં મેર્યો, થોડું કલ્યાણ થાય, એનું પાપ ક્યાં જાય? એટલે ભગવાનને પાપ બાળવાની સામર્થ્ય નથી તે તમે પાપને ભગવાન કરતાં મોટું માનો છો. ભગવાનનો મહિમા સમજે એને સુખ તરત થાય. જેટલા કાંઈ અંતરમાં દુઃખ છે એ બધા એ મહિમાની ગૌણતાને લઈને છે. માટે મહિમા માનો, સ્વીકારો. હું કામ મહિમા નથી રાખતા એ મને સમજાતું. હા હા ભાઈ, પાપો બળી જાય અને મોક્ષ થાય થાય ને થાય, મહિમાના કેફથી એમ બોલે છે એ જરાય ખોટું નથી, સાચું જ માનવું. હાલો, નિષ્કામ ભક્તને ભગવાન માટે અને પોતાના માટે કેવા વિચારો હોય? નિષ્કામ ભક્તને એમ જ થયા કરે કે મારા ભગવાનને કેમ સુખ થાય, એમને કેમ આનંદ થાય, એમનો કેમ કીર્તિ ને યશ વધે, એને પોતાનું કાંઈ સાંભળે જ નહીં. અને જે સકામ ભક્ત હોય તે પોતાનું જ વિચારે કે મારું હું કેમ કરું, મારું કલ્યાણ થાય, કેમ કરું મારું સારું થાય, એમ જ એનું સતત ચિંતન હોય ને ભગવાનને પોતાની અખંડ વૃત્તિ રખાય. સકામ ભક્તને કેવા વિચારો હોય? ગઈકાલે ગુરુજીએ વાત કરી હતી કે સકામ ભક્તને વિચાર હોય કે મારું કલ્યાણ ક્યારે થશે, હું ભગવાનને ક્યારે પામીશ, મારું મારું અને અમારું મારું જે થયા કરે એ સકામ ભક્તનો વિચાર છે. હે ભગવાન, મારું ધ્યાન રાખજો, મારું બગડવા દેશો નહીં, મારી રક્ષા કરજો, હું મારું મને, હું મારું મને એમનામ ધૂન ભજન માથામાં ઇલાજ કરે એમ નામ સકામ ભગત, સમજાણો. અને નિષ્કામ ભગત, હે મહારાજ, તમે તમારા ભક્તો સંતો, તમે તમારા ભક્તો સંતો, એ નિષ્કામ ભક્ત. આટલો ફેર બેમાં. અહીંયા સેવા કરતા હોય એમાં એને એટલો બધો ભાવ, અહીં કુંડળમાં કર્મવીર થેન્દ્રિયા હોય એમાંય એને ભાવ લ્યો. તમે વિચાર કરો, એમાં એટલો બધો ભાવ તો સેવાર્થીમાં કેટલો બધો, સેવાર્થીમાં એટલો બધો ભાવ તો એને સમર્પિતમાં કેટલો હશે, અને સમર્પિતમાં એટલો તો અહીં મુમુક્ષુ થઈને અમારામાં આવ્યો એમાં કેટલો, એમાં એટલો બધો તો સાધકમાં કેટલો હોય, સાધકમાં એટલો બધો તો પાર્ષદોમાં કેટલો હોય, પાર્ષદમાં એટલો બધો તો સંતોમાં કેટલો હોય, અને સંતોમાં એટલો બધો તો એના ગુરુમાં કેટલો હોય, અને એના ગુરુમાં એટલો બધો તો એના ગુરુનો બાપ સ્વામી નારાયણ એમાં એને કેટલો ભાવ હોય તમે કલ્પના કરો. કેવા એ ભગવાન સ્વામિનારાયણના મહિમાને સમજતા છે, તેના મહિમાનો રેલો ઠેઠ સુધી છે. હાલો, નિષ્કામ ભક્તિ પરાભક્તિની વાત કરતા પૂજ્ય ગુરુજીએ લાડુબા જીવબા અને દાદા ગુરુ રાધારમણ દાસજી સ્વામીની શું વિશેષતા કહી?
કાલે ગુરુજીએ દાદાગુરીની વાત કરી હતી કે એમના શરીરમાં એવો અસાધ્ય રોગ હતો કે બહુ પીડા થતી હતી, તો ભક્તોએ એના માટે પ્રાર્થના કરી, ધૂન કરી, તો કે આ નિશ્ચયમાં કસર કહેવાય, આપણે ધૂન કે એવું કંઈ આપણા દેહને સારું કરવા માટે કરાય નહીં. અને જીવુબન લાડુબાઈની એવી વાત કરી કે એને મહારાજે બહુ પરીક્ષા લીધી, બહુ તાવ્યા પણ એનું તળિયું જ ન આવ્યું. ભાઈ ભાઈ ભાઈ, ગમે એટલી પરીક્ષા લીધી તો મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે આમને અમે બહુ પરીક્ષા લીધી, બહુ તાવ્યા પણ આમનું તળિયું આવ્યું નથી, માટે તમે કંઈ સંશય કરશો નહીં. કાલે એક જણાનો SMS આવ્યો કે તમે કાલ કથામાં એમ કીધું કે મારા મહારાજને મોજું કરવા દો, મારા મહારાજને કાંઈ ન કહેશો, તો અંતઃશત્રુ પીડતા હોય એની મહારાજને રિક્વેસ્ટ કરાય કે નહીં, પ્રાર્થના કરાય કે નહીં, એમ સવાલ પૂછો. આ વાતની તો અમે અનેક વાર ચોખવટ કરી ગયા છીએ કે અંતઃશત્રુ પીડતા હોય તો એની પ્રાર્થના કરાય કરાય કરાય, વાસના પીડતી હોય તેના પ્રાર્થના કરાય, અહમ મમત્વ ટાળવાની પ્રાર્થના કરાય, એ સકામપણું ન કહેવાય, પણ દેહના સુખ દુઃખ ટાળવાની પ્રાર્થના ન કરાય, દૈહિક પ્રાર્થના ન કરાય, દેહને લગતી પ્રાર્થના ન થાય, કેમ જે દેહ માયાનો ભાગ છે. આવું સમજવું. નિશ્ચયની વાતો તો બાપા રે બાપા બહુ અઘરી છે. બીજા આપણને મહાન માને, છતાં આપણે આપણને કેવા માનવા જોઈએ? બીજા આપણને મહાન માને પણ આપણે આપણને નિમ્ન માનવા જોઈએ. કેમ જે આધાન સ્વામીએ પહેલાંને મહાન બુદ્ધિશાળી લખ્યો અમરજી દીવાનને, અને એ એમ કહે છે હું તો હાવ મૂંઢ છું, બુદ્ધિહીન છું, એમ એણે કીધું. જોયો સંતો આપણને મહાબુદ્ધિશાળી ને મહાચતુરને મહાન ડાયા ને હોશિયાર કે, પાછું આપણે તો એમ સમજવું જોઈએ કે મારામાં ક્યાં કાંઈ અકલનો સાંટ હોય છે, આ તો બધું ભગવાનનું સંતોનું છે, મારું કાંઈ નથી. આને સાચી સમજણ કહેવાય. હાલો, કોની ઊંચાઈ ઊંડાઈ અપાર છે? મહારાજની ઊંચાઈ અને ઊંડાઈ છે તેવી જ તેમના સદગુરુની ઊંચાઈ અને ઊંડાઈ હોય છે. ભક્તિ કોને કહેવાય? ભગવાન સુખી રહે એવી ભાવના હોય એને ભક્તિ કહેવાય. સ્વાર્થ કોને કહેવાય? જે પોતાનો મતલબ જોવે એને સ્વાર્થ કહેવાય. હે સ્વાર્થ વિના એકબીજા માટે ખપી જવું એને ભક્તિ કહેવાય. બહુલા ગાયની ને એની દીકરી તારાની ગોવાળની વાત કરી હતી ને, વાઘને કહેશે કે મારી માને નહીં મને ખાઈ જાઓ, ગાય એમ કે મારી બચ્ચીને ન ખાઈ જતા મને ખાઈ જાઓ, ત્યાં બૂઢો ગોવાળ કહેશે કે મને ખાઈ જાઓ ભાઈ, આને ભક્તિ કહેવાય. બોલો, આને ભક્તિ કહેવાય. ભક્તિનું સ્વરૂપ આ છે. આપણે બધા કરીએ છીએ ભક્તિ નથી, સ્વાર્થ છે, મતલબ છે. જો કે આમાં ભક્તો ગણાય છે, પણ ભક્તિની ઊંચાઈ બહુ છે ભાઈ ભાઈ. એવી ભક્તિ શીખી આપણે, અને હકીકત તો એમ જ છે, સર્વોપરી સર્વ અવતારી સર્વધામના ધામી સર્વ અવતારના અવતારી સર્વ કરતા હર્તા સર્વ નિયામક સર્વ પ્રકાશક સર્વ કંટ્રોલર એવા જે એક પુરુષોત્તમ નારાયણ સાકાર મૂર્તિ શ્રી હરિજી મહારાજ છે, એના ઉપયોગની આપણે બધા જ વસ્તુઓ છીએ. ચિદ અચિત તમામ એ પરમેશ્વરની શોભા છે, પરમેશ્વરનો ભોગ છે, પરમેશ્વરને માટે છે. આ વાતને એકવાર જો હું તમે સમજી જઈને તો એને માટે અસ્તિત્વ કદાચ સમાપ્ત કરવાનું થાય ને, તો પણ આનંદ થાય કે મહારાજ તમારે માટે છે ને, બાપ તમારું જ છે ને, આ તો રાખો ન રાખો. પણ હજી આપણે એને આપણા માલિક નથી માન્યા, ધણી નથી માની શક્યા, થોડું સ્વતંત્ર પણ રહ્યા છે કે હું હું છું ને તમે તમે છો ને તમારામાંથી મને કંઈક મળે એટલે તમારી ભક્તિ કરું છું, પણ એને એમ નથી થતું હું ભગવાનનું શરીર છું, ભગવાન મારા શરીરી છે, હવે હું એના માટેની વસ્તુ છું, હવે એના પાસે જ મારે હું લેવાનું હોય, મારે એનામાં હોંપાઈ જવાનું હોય.
આવી આ વાત હજળ થતી નથી. મારે એને માટે થઈ જવાનું હોય, હું એના માટેની ચીજ છું. આ વાત ગળે ઉતરવી જોઈએ ને બાપા. હે ભાઈ, આ કાગળિયું મારા માટેનું છે. આ કાગળિયું મારી પાસેથી કાંઈ એના માટેની વાત કરે એ એને માટે ઠીક ગણે ન ગણે. આ કાગળ જો મારું હોય ને હું એનો સંપૂર્ણ માલિક હોઉં તો હું આને આ બાજુ મૂકું, આ બાજુ મૂકું, આડો મૂકું, એને આમ વાળી દઉં કે આમ વાળી દઉં કે સીધું રાખું, મને ઠીક પડે તો ફાડી રાખું. આને કાંઈ ન બોલાય જો એનો માલિક હું છું. એમ તમારા ને મારા માલિક કોણ છે? આપણે કાંઈ બોલાય તોય કેટલો દેખારો કરીએ છીએ. એનો અર્થ એ કે આપણે સમજ્યા જ નથી કે એ આપણા માલિક છે, આપણે એની વસ્તુ છીએ, એના કામ માટેની વસ્તુ છીએ, એના ભોગની વસ્તુ છીએ. આપણે એ આપણો ભોગ ન હોય, આપણે એનો ભોગ છીએ. એ ખાય ભાઈ ફ્રીજમાં મૂકે. આ વાત કેદી સમજા હે? આપણને એ એની સેવામાં લે એ આપણા મોટા ભાગ કહેવાય. એ વાત સમજવી જોઈએ ને. ન્યાય એમ ન કહેવાય કે મેં તમારી સેવા કરી, એઠો બે મેં તને સેવા દીધી, તારા ભાઈ છે તે મારી સેવા કરી એ મહત્તા નથી, તને સેવા મળી એ મહત્તા છે. ભૂલે ઊંધું ન સમજવું, મેં કરી એમ બોલાય નહીં. કોડા તને આપી, તારા બાપે તને સેવા આપી, તને સેવા આપી એ તારા બાપની મોટાઈ છે, તે સેવા કરી એ મોટાઈ નથી. જગત આખું બાયડી છોકરાની સેવા કરે છે, હું એમાં દાડી મારી. પુરુષોત્તમની સેવા મળે ક્યાંથી? જગત આખું પોતાના કુટુંબને નીચ જમાડે છે ને રસોઈ દે છે, ભગવાનને ભગવાનના સંતો ભક્તોને કોક દી રસોઈ દે ને જમાડે એ મોટાઈ છે. અરે જગત આખું નીચ પોતાના બૈરા છોકરા હારું લુગડાને ઘરાણા કરાવે, કોઈ ભગવાનને અર્થે કરાવે, કોઈ સંતને કપડાં ઓઢાડે, એ એનું પુણ્ય થાય છે ને મોટાઈ છે. કથા વાર્તા વિના તો ક્યાંથી કાંઈ સમજાશે? જ્યાં કથા વાર્તા નથી ત્યાં ધર્મય નથી, ત્યાં જ્ઞાનય નથી, ત્યાં વૈરાગ્યય નથી, ત્યાં ભક્તિ નથી, ત્યાં સંપ નથી, ત્યાં આત્મીયતા નથી, ત્યાં શ્રદ્ધા નથી, ત્યાં ઉત્સાહ નથી, ત્યાં પ્રેમ નથી, ત્યાં એકબીજા માટે જીવવા માટેની કોઈ ભાવના નથી, ત્યાં જોડાણ નથી, ત્યાં ગ્રુપ નથી, ત્યાં લીલું નથી, ત્યાં એકતા નથી, ત્યાં આનંદ નથી, સુખ નથી. અરે જ્યાં કથા વાર્તા થાય છે નિખાલસપણે, નિષ્કપટપણે, શુદ્ધ ભાવથી, આગ્રહ વિનાની, શાંતિપૂર્વકની, જેમ છે એમ ભગવાનના આશયને જણાવવાની, ત્યાં આ બધું જ છે મેં ગણાવ્યું. માટે કથા વાર્તા કરજો. આ કાગળને બોલાય કાંઈ તો આપણા આત્માને કાંઈ બોલાય? કેમ જે એના ધણી કોણ છે? મહારાજ. તેને ઠીક પડે એમ કરે આપણું, એવી મારા ગુરુને સમજણ હતી રાધારમણ સ્વામીને. આ એની વાત કરું છું કે મહારાજને આપણે કાંઈ ન કહો, એને ગમે એમ આપણને રાખે એમ. આ કાંઈ નાની એવી વાત છે? એટલે આપણને સુખમાં રાખે તે દી તો આપણે પડકારા કરી, ભગવાનને ગમે એમ આપણને રાખે, પણ જે દી નરકમાં નાખ્યા હોય ને તે દી ન બોલીએ કે એમને ગમે એમ રાખે. તે દી એમ થાય મને આમ બોલ્યા સ્વર્ગમાં મને નરકમાં, તમારી ભક્તિ કરી એનું આ ફળ. જોજો આગા પાછા માંડીએ થવા ત્યારે એમ ન રહે કે તો માલિક છે ભાઈ, પગમાં પહેરે ને માથે રાખે માલિક છે. સમજાણા નથી ભગવાન આપણને, એ આપણે શું થાય એની જ ખબર નથી આપણને, એ આપણે શું થાય એની જ ખબર નથી. હવે હું એની ભક્તિ કરવાનો હવાદ આવે, એ આપણને શું થાય એની જ ખબર નથી. કહેતા ઘણા કે તમારે ફલાણા શું થાય, પૂછે કે તમારે ફલાણા શું થાય, એથી વાત કરે કે મારો ભાઈ થાય કે મારા કાકા થાય, પૂછે
એમ આપણને કોઈ પૂછે કે સ્વામિનારાયણ તમારે શું થાય, બોલો શું થાય, ખબર તમને? એ આપણો આત્મા થાય, આપણે શું થાય, એ આપણો આત્મા થાય, એ આપણો ધણી થાય, એવું થાય, ખબર હોવી જોઈએ ને, ખબર નહીં લ્યો એ શું થાય. આપણે એનું શરીર છીએ, આપણો આત્મા થાય આપણે, અર્થાત કે એના વિના આપણે હોય જ નહીં, એ આપણે થાય. જગતમાં તો એવું છે કે કોઈ કોઈને પૂછે કે આ તમારે શું થાય, તેમ કહે મારે કાકા થાય, કાકો મરી જાય ત્યાં તકલીફ નહીં કાંઈ, સમજાણું? મને ખબર છે કે તમે બધાએ એવી આશા રાખી હતી ગુરુજી હમણે એમ બોલશે કે આપણા ધણી થાય, પણ મને એ ઓછું લાગ્યું. કેમ જે કોઈ બાઈને પૂછો કે આ તમારે શું થાય, ને એ બાઈ એમ કે મારે ધણી થાય, અને જો એનો ધણી મરી જાય તો બાઈને ખાલી રંડાપો આવે, પણ બાઈનું અસ્તિત્વ સમાપ્ત ન થઈ જાય. સ્વામિનારાયણ મહાપ્રભુ તો આપણે એ થાય છે કે એ ન હોય તો આપણે હોય જ નહીં મારા ભાઈ, એટલે મેં કીધું કે આપણે આત્મા થાય, એટલો ફેર છે. હું એ આપણે શું થાય, અને એટલે જ આપણે રોજ ગાઈએ છીએ, તમે આત્મા છો હરિ મારા, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હું છું, નહીતર હું નથી, એ આપણે થાય છે મહારાજ. બોલો લ્યો, આ સમજવું જોઈએ કે નહીં? કોઈ પૂછે કે આ મહારાજ તમારે શું થાય, એ મારે આત્મા થાય, એ ન હોય તો ન હોવ એમ, એ થાય મારે, એને લઈને હું છું, મારું હું એને લઈને છે. એવો આપણે ને હરીને સંબંધ છે. બોલો, આપણે હરી નથી પણ હરી આપણા આત્મા છે. આપણે ઠાકોરજીને એવો સંબંધ છે. હું તમને એમ પૂછું કે તમારે ફલાણો ભાઈ શું થાય, તો કે મારા બાપા થાય. આ તમારે શું થાય, કે મારા કાકા થાય. કે આ તમારે શું થાય, તો કે મારે ધણી થાય, મારા શેઠ થાય, મારા નોકર થાય. પણ એક વાત કહું, આ શરીરને પૂછો, આ દેહને પૂછો કે તારામાં રહેલો જે જીવ છે એ તારે શું થાય. હે શરીર, તારામાં રહેલો જે જીવ છે એ તારે શું થાય, તો એ એમ કે મારા આત્મા થાય, મારો પ્રાણ થાય એમ. હા, એ ન હોય તો હું ન હોઉં. આ શરીરને જેમ અંદર રહેલો જીવ એનો આત્મા થાય છે ને, એમ આપણા આત્મા રૂપ શરીરને એની અંદર રહેલો જે પરમાત્મા તે એનો આત્મા થાય, એટલે મહારાજ આપણો આત્મા થાય. આપણે ને એને આ સંબંધ છે. કોઈ તમને પૂછે કે સ્વામિનારાયણ તમારે શું થાય, તો કહેવાનું એ મારો આત્મા થાય, મારે ને એને એ હક પણ છે. બોલો, એ મારો આત્મા છે અને હું એનો દેહ છું, હું એનું શરીર છું, એ મારો આત્મા છે, મારો જીવ છે. આવો અમારે ને એને સંબંધ છે, આ સંબંધ છે આપણે ને એને, આ ઓળખવું જોઈએ બાપા. આવી ભક્તિ, આવું હેત, આવો પ્રેમ, આવી એકતા, આવો હંપ, આવો આનંદ, આવો ઉત્સાહ ભગવાને આપણને આપ્યો છે. કોને આપ્યો છે? ભગવાને આપ્યો છે. આપણી પાસે ક્યાં કાંઈ હતું? બોલો, આ બધું ભગવાને આપ્યું છે. પૂર ત્રીજું અને તરંગ 39મું, ભાડેરમાં દરબાર વાઘજીભાઈ આગળ માંગરોળના દિગ્વિજયની વાત. અદ્ભુત. નૃપતિ વાઘજી ભાઈ કર હરિજન ગામ કે જોઈ, નૃપતિ વાઘજી ભાઈ કર હરિજન ગામ કે જોઈ, શ્રી હરિ આવત સુનિ કેસન મુખ આયે સોઈ, સન્મુખ
કાલે આવ્યો ને ભગવાન ભાડર ગયા. ભાડર ગામમાં દરબાર વાઘજીભાઈ હારા હરિભગત હતા, સત્સંગી હતા. તેઓ અને બીજા હરિભક્તો શ્રીહરિ પધારે છે એવું સાંભળીને સન્મુખ આવ્યા. સૌ દંડવટ પ્રણામ કરીને શ્રીહરિને પગે લાગ્યા. પછી સારા વાજિંત્ર વગડાવીને પ્રેમથી ગામમાં પધરાવ્યા. ત્યાંના ગોકુલદાસ ખાખી સાધુ શ્રીહરિના મહાન ભક્ત હતા. તેમણે ઘણા જ આનંદ ઉલ્લાસથી શ્રીહરિને પોતાને ઘેરે પધરાવ્યા. ખૂબ જ વિનય કરીને શ્રીહરિને પલંગ ઉપર પધરાવ્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનો સમાજ પણ તે સમયે સાથે જ હતો. ગામના બીજા બધા હરિભક્તો પણ આવ્યા. શ્રીહરિને પગે લાગ્યા. શ્રીફળ સાકર કેળા અને શેરડીના ભારા બાંધી બાંધીને ભેટના રૂપમાં સૌ લાવ્યા. હું લાવ્યા તો પછી ભક્તો બધું લાવીને આગળ ધરતા. શ્રીહરિ તેને પોતાને હાથે લઈ લેતા, પોતાને હાથે લઈ લેતા, આમ ઉપાડી લે, હરિભગત લાવે ને પડીકું લઈ લે. મહારાજ જોયું, તેઓ મોટા મોટા બોર લાવીને પણ શ્રીહરિને ભેટ મૂકતા. શું લાવીને મૂકતા? તો પછી જામફળ લાવતા. જે જે વસ્તુ શ્રીહરિની પાસે આવતી તેમાંથી થોડું થોડું લઈને શ્રીહરિ જમતા, થોડું થોડું જમતા. ભગતને આનંદ થાય ને એટલે. બહુ જાજી વસ્તુ આવે એમાં જરીક જરીક જમે તો મહારાજને પેટ ભરી રહે. થોડું થોડું જમતા, પછી વધેલી વસ્તુને તુરંત વેચી દેતા. જોયો, મૂકી રાખવી ને બગડી જાય પછી દેવી, હજી આ બગડી નહીં રવા દો, બે દી ક્યાં કાઢ નાખશું પણ હજી ક્યાં બગડી છે. ઠીક હાલું, તો પછી આ વસ્તુ આપી દે પણ હજી બગડ્યું છે. જોઈ જોજો, બગડ્યું છે તકણા, હજી થારું તાર રવા દો ને, સારું છે ને વેચી દેવું, બગડે પછી દઈ દેજો. આવું નહોતું, તરત વેચી દેતા. ઘણાને ત્યાં આવા નિયમ છે. જે જે વસ્તુ આવતી શ્રીહરિની પાસે તેમાંથી થોડું થોડું લઈને શ્રીહરિ જમતા, પછી વધેલી વસ્તુને તરત જ વેચી દેતા. પણ તે વસ્તુઓનો સંગ્રહ કરતા નહીં. તે વખતે ગોકુલદાસ સાધુએ મુકુંદ વર્ણી અને જયાનંદ વર્ણી પાસે રસોઈ કરાવી અને શ્રીહરિની સાથે સંતોને દૂધપાક પૂરી વગેરે જમાડ્યા, વડા જમાડ્યા, ભજીયા જમાડ્યા, પાપડ જમાડ્યા, સુંદર કેરીનું વથાણું જમાડ્યું, ખીચડી અને કઢી વગેરે ખૂબ જ જમાડ્યા સંતોને શ્રીહરિ સાથે. પછી ઉદાર સ્વભાવના શ્રીહરિએ ચળું કર્યું. થાળ જમીન તેની પ્રસાદી દરબાર વાઘજીભાઈને આપી અને બીજા થાળની પ્રસાદી ગોકુળદાસે લીધી. દરબાર થાળનો પ્રસાદ જમીને આવ્યા અને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. દરબાર વાઘજીભાઈ હાથ જોડીને શ્રીહરિ આગળ બોલ્યા, હે નાથ, આપ ક્યાં ક્યાં વિચરણ કરીને અહીં પધાર્યા છો? હવે આપને ક્યાં જવાની ઈચ્છા છે તે આપ મને કહો. અમને બધાને પોતાના દાસ સમજીને અહીંયા હેતથી કાયમ રહ્યો. હમકુ તુમારે દાસ હિ જાની, અખંડ રહો અહીંયા હેતાની. બોલો, અખંડ આઈ રહ્યો કે છું, કાયમ રહ્યો, જે જે કહેશો તે અમે સેવા કરશું. જો આપ કહો તો રહેવા માટે જગ્યા પણ આપીએ. ભાડેરના વાઘજીભાઈ કે ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, દરબાર સાંભળો, હવે અમારે સમગ્ર સત્સંગમાં ફરવાની ઈચ્છા છે. રામાનંદ સ્વામીનો સત્સંગ કેટલા પ્રદેશમાં છે અને તે કઈ રીતે વર્તી રહ્યો છે તે અમારે ત્યાં જઈને જોવું જાણવું છે. રામાનંદ સ્વામીનો સત્સંગ એટલે રામાનંદ સ્વામીનો શિષ્ય સમુદાય ક્યાં ક્યાં રહ્યો છે અને કેમ વર્તે છે તે તમારે ત્યાં જઈને જોવું છે. સત્સંગ કો દઢાવ કેસે હે હરિજન કુ સભી, એહી હે મન ઠરાવ ઈશ્વર કો ધાર્યો હોત હે. સર્વ હરિભક્તોમાં સત્સંગની દઢતા કેવી છે તે જાણવાનું મનમાં નક્કી કર્યું છે. બીજું બધું તો પરમેશ્વરનું ધાર્યું થાય જ કે. લ્યો બોલો, યહી હે મન ઠરાવ, મારા મનમાં આવો ઠરાવ છે કે રામાનંદ સ્વામીના શિષ્ય સમુદાયને મારે ત્યાં જઈને જોવો જાણવો છે. હે કે એની કેવી ભાવના છે ને કેવું વર્તન કરે છે. આ મેં ઠરાવ કર્યો છે, યહી હે મન ઠરાવ, મારા મનનો આ ઠરાવ છે. ઈશ્વર કો ધાર્યો હોતે, પણ ધાર્યું તો ઈશ્વરનું થાય છે. મેં નક્કી કર્યું છે મારે આમ કરવું છે, પણ ધાર્યું તો લાવું પોતે પરમાત્મા છે તો નિર્માનીપણાનું વચન બોલે છે. ઠરાવ કર્યો છે પણ ધાર્યું તો ભગવાનને હશે એ થાય.
અમે અત્યાર સુધીમાં માણાવદર, પીપલાણા, આખા અને અગતરાય ગામ ગયા હતા, તે પછી કાલવણી ગામ ગયા અને ત્યારબાદ માંગરોળ બંદરમાં અમે મુકામ કર્યો. ત્યાંના નવાબનો ભાવ જોઈને આખો ચાતુર્માસ માંગરોળમાં રહ્યા. ત્યાં ઘણા વાદવાદીઓ આવ્યા, મતવાદીઓ આવ્યા, મતમતાંતરને માનનારા લોકો ભેળા થયા. સદગુરુ રામાનંદ સ્વામીના સંપ્રદાયને ઉખાડી નાખવા સૌ ચાહતા હતા. તેઓ પરસ્પર એવું બોલતા હતા કે રામાનંદ સ્વામી તો ઘણા સમર્થ હતા, તે એકલા જ બધા સત્સંગને ધારી રહ્યા હતા. તેઓ તો અત્યારે સ્વધામ ગયા છે, હવે તો બધા નકામા પુરુષાર્થ શૂન્ય રહ્યા છે, એટલે મત મતાંતરવાળા છે ને, આવું બોલતા હતા. સજાનંદ સ્વામી તો પરદેશી છે, તે તો બીજાની દેશી કાઢે છે, ખોટું અનુકરણ કરે છે, નકલ કરે છે. બાળબુદ્ધિ હોવાથી તેને કશી ખબર પડતી નથી. દેખાવમાં તો મોટા ચતુર શાણા હોય તેમ બની ઠણીને બેસી ગયા સજાનંદ સ્વામી. આચી ઉપર બે નહીં માંગરોળમાં આવ્યા છે, પોતાના ગુરુ કરતાં પણ વધારે ઢોંગ મચાવ્યો છે. અહીંયા રહેનારા લોકોને તેણે દેખ્યા નહીં હોય, એના ઢોંગને દેખીને બધા ખહી જશે, કોઈ પાસે આવશે નહીં. આવું મનમાં નક્કી કરીને બધા મતવાદીઓ આવ્યા, હો વાઘજીભાઈ, ત્યારે મેં રામાનંદ સ્વામીને સંભાળ્યા, ગુરુદેવ આ આપણો સંપ્રદાય તોડી નાખવા આવ્યા છે. વાઘજીભાઈ, તરત જ અંતરિયામી આપણા ગુરુ રામાનંદ સ્વામીએ મને દર્શન દીધા, હો હો કોલસો સજાનંદ સ્વામી. હા, અને તેમણે મને કહ્યું, તમે તો અનંત સૂર્યના જેવા સમર્થ છો સજાનંદ સ્વામી, અને અમે તો દીવાની જ્યોતના જેવા છીએ. તમે તો સર્વ બ્રહ્માંડના દેવ છો સજાનંદ સ્વામી, બધા દેવો પણ તમારી સેવા કરે છે, એ રીતે જ અમે પણ તમારા સેવક છીએ સજાનંદ સ્વામી. તમારી આગળ તો આ બધા મતપંથીઓ ઘાસ તુલ્ય છે, તૃણાતુલ્ય. બાજીઘરની માયા તો બાજીઘરના હાથમાં જ હોય છે, બાજીઘર જેવું ચિંતવે છે તે પ્રમાણે તેની માયાથી બધા ખેલ થાય છે. તે જ્યારે માયાને હંકેલી લે છે ત્યારે જેમનું તેમ, એ તે કે જેવું હોય તેવું જ પડ્યું હોય છે. હે નાથ, હે સજાનંદ સ્વામી, તમે જેમ ચિંતવશો તેમ બધું થશે. અનંત બ્રહ્માંડોની બધી જ ક્રિયાઓ હરિવાર તમારા હાથમાં છે. ભાગજીભાઈ, રામાનંદ સ્વામીએ મને આવું કીધું, હો મને આવું કીધું. અને પછી આપણા ગુરુદેવ રામાનંદ સ્વામીનું આવું વચન સાંભળીને મારા મનમાં હિંમત આવી ગઈ. કે બોલો, આ બધી લીલા આધારાનંદ સ્વામીએ લીખી, અજબ ગજબની વાત છે. મારું મન નિર્ભય થઈ ગયું ભાગજીભાઈ, મેં માન્યું કે બધું સ્વામીની ઈચ્છાથી થઈ ગયું છે, એમાં આપણી જ ક્યાંય ઈચ્છા જ નથી, બધું સ્વામીની ઈચ્છાથી થઈ રહ્યું છે. બધા મતવાદીઓને પાછા પાડવા માટે તે સમયે યોગ કળાઓને પ્રગટ કરી, જે જે સામે આવ્યા તે પાછા પડ્યા અને શરમાઈ ગયા, બધા નાક ઘસીને પગમાં પડ્યા. સત્સંગનો મહાન ભારે પ્રતાપ જોઈને બધા હારી ગયા. પણ વાઘજીભાઈ, ઓલો એક મેઘજી નામે ખુખડીયો હતો, કંદોય, તે વીર વિદ્યાનું મોટું ધામ ગણાતો, 52 વીર્યાને વશ હતા, તે પકવાન બનાવવામાં તો સારો કારીગર હતો. તેણે કહ્યું, જે મને આવીને જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં. હું કહો છો? હા વાઘજીભાઈ, તે પોતાને રામાનંદ સ્વામીનો શિષ્ય કેવડાવતો હતો ને વાઘજીભાઈ, એમ અમે તેનો શિષ્ય માન. ના રે ભાઈ, કેવડાવતો, કાયમ સત્સંગીઓનું અપમાન કરતો. મહાવીર હનુમાનજીની સાધના કરીને તેણે તેને વશ કર્યા હતા, એટલે બધું ટીખળ થોડું કરતો. તે સળગતા અગ્નિમાં જઈને જો બેસે તો પણ અગ્નિ એને બાળી શકતો નહીં, એવો તો ખરો આ બધા વીરબીરના પ્રતાપે. સમુદ્રમાં પાણી ઉપર હાલ્યો જાય તો પણ સમુદ્ર એને બુડાડતો નહીં. આવી કળાઓને તે કોઈ યોગીની પાસેથી શીખ્યો હતો, રામાનંદ સ્વામી પાસેથી નહીં. તેના મનમાં તેને કોઈનો ડર લાગતો નહીં, તે રામાનંદ સ્વામી પાસે પણ આવતો વાઘજીભાઈ, એમ હા મોટા સાધુ જાણીને આવતો, તેમની વાતો પણ ઘણી સાંભળતો, છતાં તે મનમાં ઘણું સિદ્ધપણાનું માન રાખતો. સત્સંગી જીવનમાં લખ્યું છે ને કે સ્વતંત્રપણે બધા જ ભગવાનના ધામોમાં તે રામાનંદ સ્વામીની કૃપાથી જાતો હતો ને વળી પાછો આવતો હતો. બધા જ ધામોમાં જાતો હતો, ત્યાં મહારાજ બેઠા હોય તે નહીં ભાળતો હોય, નહીં ઓળખતો હોય. પણ આ આધાન સ્વામી કહે છે એમાં ઘણું જ બધું સત્ય ઝઝુંબી રહ્યું છે. આ વાત બની બહેસ, ઓલામાં શંકા થાય છે કે એણે વીર વિદ્યા સંપન્ન કરી હતી, કોઈ યોગી પાસેથી આવું બધું શીખ્યો હતો. આમાં એકે વાર નથી આવતું કે બધા ધામમાં જતો હતો અને સ્વતંત્રપણે પાછો આવતો હતો. રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર હતો કે શિષ્ય હતો એમાં આધારાનંદ સ્વામી નહીં લખતા.
આ ગ્રંથની આપણે ગળે ઉતરે એવી વિશેષતા છે. તેમની વાતો પણ ઘણી સાંભળતો, છતાં તે મનમાં ઘણું સિદ્ધપણાનું માન રાખતો, તે કોઈનું પણ માને નહીં આવો ગર્વિષ્ઠ હતો. ભાડેના વાઘજીભાઈ, તે પોતાના ગુરુની એવી વાત સંભળાવતો કે કોઈથી જીતી શકાય એવા નહોતા, એમ એને ગુરુની એવી વાતો કરતો હતો કે અમારા ગુરુ કોઈથી જીતી શકાય એવા નહોતા એમ. એક રામચંદ્રજીની આગળ તારું કાંઈ ચાલશે નહીં આવું તેના ગુરુએ કહેલું ફુખડિયાને, કે તારું બધે હાલશે પણ એક રામચંદ્રની પાસે તારું હાલશે નહીં, તેના ગુરુએ આવું એને કહેલું. તેથી તેને તે રામચંદ્ર જાણતો એના ગુરુને, અને બીજા બધાને પાખંડ કહેતો. વાઘજીભાઈ કે હું મહારાજ તમે કહો છો? હા હા, બધી વાત સાચી કરું છું. પછી તો તે અમારી પાસે આવવા લાગ્યો, જેમ વાઘ ગર્જના કરે એમ અમારી સામે આવીને બોલવા લાગ્યો. વાઘજીભાઈ સાંભળો, ત્યારે બધા લોકો બોલતા હતા કે આવા અભિમાનીને વરણી કઈ રીતે જીતશે, આ તો ભારે અભિમાની છે, એમ બધા માંડ્યા કહેવા. વાઘજીભાઈ, મહાન અસુરના જેવા બળવાન તે મેઘજીએ ફરીને મેઘના જેવી ગર્જના કરીને કહ્યું, મને કોઈ જીતનાર છે જ નહીં, હું જ બધાને શિષ્ય કરું એવો છું. પછી તો મેઘજીભાઈએ ચોરાશી કરી, બધા બ્રાહ્મણોને અને ભેગદારીઓને જમાડ્યા, રામાનંદ સ્વામીના શિષ્યોને જમાડ્યા નહીં, નહીં ના, અમને કોઈને આમંત્રણ જ ન આપ્યું. તેમને સાધુઓમાં રતિભાર પણ ગણ્યા નહીં, સાધુમાં ન ગણ્યા તો જ ન જમાડ્યા હોય ને. તિનસે કહી હમ બાત, સિદ્ધિ હૈ સિદ્ધ કે હાથ મહી, તુમ હો સિદ્ધ કેલાત, સો અબ સિદ્ધ હિ હોય ફિરત. ભાગીભાઈ, અમને કોઈને જમાડ્યા નહીં રામાનંદ સ્વામીના શિષ્યોને, ત્યારે અમે તે મેઘજી હુખડિયાને કહ્યું, માંગરોળના મેઘજી હુખડિયાને, મેઘજી સિદ્ધિ તો સિદ્ધના હાથમાં હોય છે, તે કાંઈ કહેવાની ચીજ હોતી નથી, મોટી મોટી વાતું જીકે છે, તો તું તો પોતાને સિદ્ધ કહેવડાવે છે અને હવે તો સ્વયં સિદ્ધ થઈને ફરે છે. પછી તે પોતાને ઘેરે ગયો, પોતાની સિદ્ધાઈ કરવા લાગ્યો, જે જે કર્યું તેમાં તે બધું ત્રિશંકુ રાજાની જેમ તેને જ દુઃખરૂપ થયું, એને જ, હા એને જ દુઃખરૂપ થયું. આ ત્રિશંકુની વાત હું આવી સમજી લેવીશ થોડીક. ઈશ્વાકુ કુળમાં ત્રિશંકુ નામનો એક રાજા થયો, સમજ્યા, ઈશ્વાકુ રાજાના કુળમાં નિબંધન નામનો એક મોટો રાજા હતો, એનો આ દીકરો થતો ત્રિશંકુ. તેને હરિશ્ચંદ્ર અને અમરીશ એ બે પુત્ર હતા. તે અયોધ્યાનો રાજા હતો ત્રિશંકુ, ને મહાઅભિમાની હતો. સાત્વિક અહમને કારણે તેણે ગુરુ વશિષ્ઠને કહ્યું, મને યજ્ઞ કરાવો. રાજા સત્યવાદી હરિચંદ્ર કહેવાય છે ને, એનો બાપો. એણે એના ગુરુ વશિષ્ઠને કહ્યું કે મને યજ્ઞ કરાવો. ગુરુએ કહ્યું, થોડા સમય પછી શુભકાળમાં આપણે યજ્ઞ કરીશું. પોતાનું ધૈર્યું ન થયું ને, એટલે અહમને કારણે ત્રિશંકુ વશિષ્ઠ મુનિનું અપમાન કરવા લાગ્યો. હું તમે ગુરુ આવી વાત કરો છો, હું કહું તરત તમારે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. ગુરુ કહેલા ડબડબ કરીમાં, તું રાજા છો વાત સાચી, પણ તને આમાં ખબર પડે નહીં, આમાં તારે ન હોશિયારી મરાય, અત્યારે સારો કાળ નથી યજ્ઞ કરાવવા જેવો, શુભ કાળ આવશે ત્યારે કરાવશું. નહીં, હું કવિ જ કાળ સારો હોવો જોઈએ. રાજા બાજાને વાંદરા, સત્તાના અભિમાનથી એવા ઘમંડી થઈ ગયા હોય કે ન પૂછો વાત. તે અપમાન કર્યું ગુરુનું, અલા ભાઈ પોતાના ગુરુનું અપમાન ન કરાય. ગુરુનું અપમાન કરવાથી બહુ માઠી દશા થાય, પોતાના ગુરુને દુખવવાથી ત્રિશંકુ જેવા હાલ થાય, આ વાત સમજવી જોઈએ. પણ આને તેવું કાંઈ ગુરુ નિષ્ઠા હતી જ નહીં, એવો કંઈ ગુરુનો મહિમા કોઈએ કીધેલો નહીં, કાંઈ ખ્યાલ નહીં કે ગુરુ પાસે કેમ વર્તાય ને ગુરુને કેમ રાજી કરાય ને ગુરુનું અપમાન ન કરાય અને ન દુખવાય, એવું કાંઈ આને ભાન નહીં. કોઈ સમજાવનારા જ નહીં મળેલા, એટલે ગુરુનું અપમાન માંડ્યો કરવા. જેમ તેમ ગુરુનું વાંકું બોલવા લાગ્યો. ગુરુએ તો સહન કર્યું, પરંતુ તે અપમાન તેમના શિષ્યોથી સહન ન થયું. આવું બધે જ થાય, કોઈ ગુરુનું અપમાન કરે તો ગુરુ સહન કરે, પણ ગુરુ ભાઈઓ આ જોવે ને કે એણે તો આપણા છતાં આપણા ગુરુનું અપમાન કર્યું, એટલે ગુરુ ભાઈઓ ઉકળી ઉઠે. એટલે શિષ્યો બધા વશિષ્ઠના જે હતા દીકરાઓ કે બીજા ત્રીજા, એ બધા ઉકળ્યા, એમ ન ગમ્યું.
તેથી એને શાપ આપ્યો, ત્રિશંકુ હે ગુરુદ્રોહી, ચાંડાળની જેમ બોલનાર તું ચાંડાળ થા, એવો શાપ દઈ દીધો બીજા ગુરુભાઈઓએ. તેથી ત્રિશંકુ એ જ દેહ ક્ષત્રિય મટીને ચાંડાળ જેવો થઈ ગયો. પછી પ્રજાએ ધિક્કાર્યો એટલે વનમાં ગયો, ત્યાં ફરતા ફરતા વિશ્વામિત્રને મળ્યો, તેને બધી વાત કરી. વિશ્વામિત્રને વશિષ્ઠ મુનિ સાથે ઈર્ષ્યા હતી, એટલે હવે આવડો આની ભેગો ભળશે. આવા ગુરુદ્રોહીને બધાનું અપમાન કરીને જે નીકળી ગયા હોય ને મંડળમાંથી ગ્રુપમાંથી, એ પાછા કોક આની હારી ઈર્ષ્યાવાળા હોય ને એને જઈને મળે અને હળગાવે, કાં તો ઓલા ખાસ બોલાવે, અહીં આવો તમે એમાં નીકળી ગયા છો, અહીં આવો વાત કરો, હું કામ નીકળ્યા, એમ શું હતું, એમ બહુ ફોન કરીને દસ દસ ફોન કરીને બોલાવે, ખાસ મળવા જાય સામે ધોલ્યો ન જાય તો. આ ઈર્ષ્યા કહેવાય, રાગદ્વેષ કહેવાય, એમાં કોઈ દી હક ન હોય. આવા ધંધા કોઈ દી કરાય નહીં, આવા સ્વભાવ રખાય નહીં. બહુ બોલાવે ને બહુ પૂછે રાગદ્વેષથી, કોકનું તોડી નાખવું, નાશ કરવું, ડાઉન કરવું, આવી જેની ભાવનાઓ છે ને એવા માણસો ઉપર હું ભગવાન રાજી થાય. મને બહુ નવાઈ લાગ્યો, હું કોઈના મંડળમાંથી કોઈ નીકળી ગયો હોય ને ત્યાગી કે કોઈના સંસ્થામાંથી કોઈ માણસ કે નોકર, કોઈ દી હું એને ફોને ન કરું, કોઈ દી એને પૂછું નહીં, કોઈ દી મળું નહીં, કંઈ નહીં, એ જાણે એનું શિવ જાણે, કોઈ રસ નહીં આપણને. ઘણાના ગ્રુપમાંથી મંડળમાંથી સંસ્થામાંથી નીકળી ગયેલા ઘણાય માણસોની આપણને ખબર હોય, હજી સુધી મેં કોઈ દી કોઈને ફોન નથી કર્યો કે તું ત્યાંથી હું કામ નીકળ્યો, આપણે શું હશે એને કાંઈક તકલીફ. સામેથી આવીને આપણને કેન એની નિંદા કરે ને તોય આપણે કહી કે જેની પાસે રહીને પાંચ શબ્દ ભણ્યા હોય એનું કાપવું નહીં, ન ફાવ્યું હોય તો આપણી રીતે રહેવું. આ તો સામેથી બોલાવે ખાસ એટલા માટે કે કાંઈક આની પાસેથી નિંદા કરવાનો મસાલો મળે. આમથી ને તેમથી ને બધી કરતી ગુમડાને દબીને જેમ રસી કાઢે ને ડૉક્ટર કમ્પાઉન્ડર ડ્રેસિંગ કરે એમ બોલે દબી દબીને કાંઈક કઢાવે. આપણને એમ થાય કરે રે એની હલકાઈ તો જુઓ, આવા માણસો કેટલા નીચ કહેવાય કે ન પૂછો વાત. આ ત્રિશંકુ જોયો વિશ્વામિત્ર પાસે ગયો, વિશ્વામિત્ર તને બહુ બોલાય, એમ વશિષ્ઠ આરે તમારા ગુરુ આરે તમારે કેમ બગડ્યું? ભાઈ વાત એવી હતી કે મેં કીધું કે યજ્ઞ કરાવવો છે, તેણે એમ કીધું કે સમય આવે, એમ હાલ તું સમય આવે, તું કે એટલે કરી ન દેવો આપણે, તું રાજા કહેવા, હું તો મારા શિષ્ય ના જ ન પડું, તરત કરી દઉં. પછી શું થયું એમ? આમ વશિષ્ઠનો સ્વભાવ કેવો, બહુ જવા દો લોભી હે ને, તો પછી જો સાંભળો એટલે અહીં બધા અહીંયા આવો, બે બે બોલ બોલ ફરી બાર બોલ, આવું બધું થાય રાગદ્વેષમાં, હો ખારું નથી. જૈન મળ્યો વિશ્વામિત્રને, તેને વાત કરી, વિશ્વામિત્રને વશિષ્ઠ મુનિ સાથે ઈર્ષ્યા હતી એટલે દુશ્મનનો દુશ્મન મિત્ર એ ન્યાયે પોતાના તપના પ્રભાવથી ચાંડાળના દેહે ફરતા ત્રિશંકુને રથ સહિત સ્વર્ગમાં પહોંચાડવા આકાશમાં મોકલ્યો. હવે વિશ્વામિત્ર વશિષ્ઠનું ભૂંડું દેખાડવા, એના ચેલાને સ્વર્ગમ સડાવવા હારું પોતાનું તમામ તપ ખલાસ કરીને બેઠા. બોલો, ઈર્ષાલુ ના જ થાય, કોકને હેરાન કરવા નાઈ નાખે એવડો હાવ. આ ધંધા ન કરાય, આ બધી કથામાંથી વાતો શીખીએ તો આપણને આવા સ્વભાવ હોય તો આપણા દેખાય, હોય થોડા થોડા હોય ન હોય એવું માનતા નહીં કંઈ, જરજરી જરજરી હાલતું જ હોય. આ તો કથા વાર્તાનો રોજ ઘહારો એટલે બહુ એ કાંઈ કોટા કાઢે નહીં, બાકી ઝીણું ઝીણું માલ કર્યું બધું આવું હોય. વશિષ્ઠ જેવું ને વિશ્વામિત્ર જેવું ને ત્રિશંકુ જેવું બધું આ જગતમાં દેખાતું હોય. ત્રિશંકુ સ્વર્ગની સમીપે ગયો, ત્યાં દેવોએ દેખ્યો એટલે દેવો કહે એટલે આ કોણ મળો આવે છે? એક બે જણાએ કીધું, બોલો ત્રિશંકુ લાગે છે, બોલો ગુરુદ્રોહી, ગુરુનું અપમાન કરે છે, નિંદા કરે છે, વાંકું બોલે છે, ઉડો ઈ, તો કે ઈ દેવો કે આ નો ગલાય ગુરુદ્રોહીને.
હા તો હળગ તો અંગારો કહેવાય. આપણા સ્વર્ગની સુખ સંપત્તિ નાશ થઈ જાય. ગુરુદ્રોહીને જો આશરો આપીએ તો ગુરુદ્રોહી આય નહીં, હેઠો પડ હેઠો પડ એમ દેવો બોલ્યા. વિશ્વામિત્રી હેઠે રહ્યા રહ્યા તપની હવા મારીને કે ઉપર સડ ઉપર સડ. તો દેવો ઉપરથી કે હેઠો પડ હેઠો પડ. આ તો ખરેખર ધમાલ હાલી સમજ્યા. પણ દેવોએ કીધું ને એટલે તરત જ એનો રથ ધરતી ઉપર માંડ્યો આવવા. વિશ્વામિત્રે હેઠેથી જોયું કે હારો આ પાછો કેમ આવ્યો, આમાં તો વશિષ્ઠનું હારું ગણાય છે ને મારી આબરૂ જાય. જ્યારે સ્વર્ગમાંથી નીચે પડતા રથ ઘોડા સહિત ઊંધામાંથી થયો, ઊંધામાંથી થઈ ગયો એવી રીતે હેઠો આવ્યો. જ્યારે ઊંધામાંથી થયો તે વિશ્વામિત્રેએ જોયું એટલે તપના પ્રભાવથી તે કહે સ્થિરો ભવ. બોલો, હવે થોડું ઘણું ડીઝલ વધ્યું હતું ને એનો ભડકો કર્યો ને બરોબર પાછો છે ને આમ બરોબર ઘોડા હતા ઊંધો થયો ને તઈ બોલ્યા સ્થિરો ભવ, હોય એટલો ફોસ કાઢ નાખ્યો. દેવતાઓને હવે કાંઈ કરવાનું હતું નહીં, હેઠો પડે એટલે ગયો જ તો ઉપર આવે એમ હતો નહીં. પણ વિશ્વામિત્રીએ કીધું સ્થિરો ભવ એટલે સ્થિર થઈ ગયો. પણ ઊંધા માથે થીર રહ્યો. પછી ઊંચે જઈ શક્યો નહીં, નીચે આવી શક્યો નહીં અને ઊંધે માથે લબડ્યો તે એના મુખમાંથી લાળો નીકળવા લાગી. ગુરુદ્રોહીના આવા બધા હાલ થાય તે માંડી લાળ નીકળવા. તે જે નદીમાં પડી તેનું નામ કર્મનાશા નદી પડ્યું, કર્મનાશા નદી. અને તે રથની છાયા પડી તે પ્રાંતનું નામ મગધ દેશ પડ્યું. તે દેશમાં મરે તે ઝંપુરીમ જાય એવો એ મલિન દેશ બન્યો. હા, અને ઓલી નદીમ જે નાય એના કર્મ પુણ્ય માત્ર બળી જાય. એનું કારણ ગુરુદ્રોહી. ગુરુદ્રોહી જે માણા હોય એની જે નદી બની એમાં નાય એના પુણ્ય માત્ર બળી જાય. અને ગુરુદ્રોહીનો જે પ્રદેશમાં પડસાયો પડે એટલા પ્રદેશમાં જે મરે એ ઝંપુરીમ જાય. એટલે આવી દિશા થઈ. અને તે નદીમાં જે સ્નાન કરે તેના તમામ પુણ્યકર્મો નાશ પામે અને અસંખ્ય જીવો ઝંપુરીમાં જાય. હવે આ થયું એને લઈને બધાને કાંઈ ખબર ન હોય કે આમાં નાઈ તો માણસ આવતા જતા નાતા જ હોય. તે માંડ્યા બધાના પુણ્ય બળવા અને મગધ દેશમાં જે મરે એ માંડ્યા બધા ઝંપુરીમાં જવા. એટલે આવી રીતે બહુ લોકોનું અહિત થયું. આમ ગુરુદ્રોહના પાપથી ત્રિશંકુ મહાદુઃખ પામ્યો. પછી આ બધા જંપુરીમાં જાય પુન બળી જાય એનું એને માંડ્યું પાપ લાગવા. આવી દિશા થઈ. વાઘજીભાઈ આ માંડ્યો દ્રોહ કરવા, મેઘજી હલવાય સીધાય દેખાડવા. તેણે પોતાના નાડી પ્રાણોને હંકેલી લીધા અને તેને હૃદયમાં લઈ આવ્યો. તેની બધા શરીરની નાળીઓ કોલુમાં શેરડી પીલાય એમ પીલાઈ ગઈ કે છે. મેઘજી સિદ્ધાયના પ્રયત્ન કરીને હારી ગયો. બધું શહેર સાંભળે તે રીતે દુઃખની બૂમો પાડવા લાગ્યો. પછી ગામના બીજા સિદ્ધો ત્યાં આવ્યા, તેઓ પણ સિદ્ધાએ કરીને હારી ગયા અને હરખો અધર સડાવવા. સમજાણું? પણ જ્યું જ્યું ટારે દુઃખ ત્યું ત્યું હોય ભારી, રોમ કોટી કોટી બિચ્છુ હિ વારી, કિતનેક દિન સહે મહાદુખા, પ્રાણ જાવન લગે અતિ ભૂખા. કહે છે દુઃખ ટાળવાનો પ્રયત્ન કરવા છતાં દુઃખ પીડા વધતું જ ગયું. રોમે રોમમાં કોટી વીછીની વેદના થઈ. કેટલાય દિવસ તે દુઃખ વેઠ્યું, અત્યંત ભૂખથી પ્રાણ જવા લાગ્યા. ત્યારે તેણે સત્સંગીને બોલાવ્યા. તેમને કહ્યું તમે મને મદદ કરો, હવે મારા શરીરમાંથી પ્રાણ નીકળી શકતા નથી અને હરખા સડી શકતા નથી. ત્રિશુંકીના જેવી મારી દિશા થઈ છે. મારા શરીરમાં પાછા વ્યવસ્થિત પ્રાણ ચાલતા થાય એવું કાંઈક કરો. મેરો રહ્યો નબ કહું ઉપાય, સ્વામીકુ લાયો વેગે બોલાય, જું કહો તેસે કરે હમી, રક્ષા કરણ હાર હો તુમહી. વાઘજીભાઈ આ માંડ્યું આમ બોલવા કે હવે મારા હાથમાં કોઈ ઉપાય રહ્યો નથી. સજાનંદ સ્વામીને જલ્દી બોલાવો ભાઈ, કોઈ બોલાવી આવો. તમે જેમ કહેશો એમ હું કરીશ બાપા, બોલાવી આવો. તમે મારી રક્ષા કરનારા છો, તમારે વચને બંધાવશું. તમે કહેશો કે સજાનંદ સ્વામી દંડવત કરતો દંડવત કરીશ, પગ સાંટવાનું કહેશો તો પગ સાંટીશ, તમે કહો એમ કરીશ. પણ તમે કોઈક સજાનંદ સ્વામીને બોલાવી આવો, એના સિવાય મારા પ્રાણ કોઈથી હરખા નહીં થાય. પછી અમને ત્યાં હાથ જોડીને બોલાવ્યા. અમે તો તરત દોડીને ત્યાં ગયા. શહેરના બધા લોકો પણ ત્યાં આવ્યા.
અને ચારે કોર ભરાઈ ગયા. સજાનંદ સ્વામીની સિદ્ધિ શું છે તે જાણીએ, તે જાણીએ તો ખરા શું થાય છે. આમ ભેગા થયા માણા, હા આમાં કોઈનું માન નહીં રહે, જે હોય તે અત્યારે બતાશે. કેશ હાલો જોવા જઈ શું થાય છે જોઈ. મેઘજીને શરીરની શુદ્ધ બુદ્ધ હતી નહીં, થોડો થોડો શ્વાસ ચાલતો હતો. અમે જઈને તેની છાતી ઉપર ચરણ અડાડ્યો એટલે તરત જ તે શરીરના ભાનમાં આવી ગયો, ઉઠીને પગે લાગ્યો અને પછી બોલ્યો, તુમ હો સિદ્ધ કે સિદ્ધ હિ સ્વામી, મેં હું કુટિલ મહાહરામી, મહામદ મેરો તુમ હિ ઉતારા, તુમ બિન સિદ્ધ ઓર ભયે ખારા. કે હે સ્વામી, તમે સિદ્ધોના પણ સિદ્ધ છો, હું તો મહાન ખળ છું, મહાન હરામી છું, મારો ઘણો મોટો ગર્વ તમે ઉતાર્યો છે, તમારા સિવાયના બીજા સિદ્ધો ખુવાર થયા છે, આપ ખરેખર રામચંદ્ર જ છો. ભાગજીભાઈ એવું મને એણે કીધું કે આપ ખરેખર રામચંદ્ર જ છો. મને મારા મનમાં દઢ નિશ્ચય થઈ ગયો છે, લોક હવે ઝખ મારે, મારે આપનું શરણ લેવું છે. પછી તે મેઘજી કંદોય તરત જ અમારે શરણે થયા. તેણે બીજાની આશાઓ તજી દીધી, તત્કાળ બધા ભય છોડી દઈને તેણે સત્સંગને સાચો માન્યો. તે ઘટનાને દેખીને બીજા બધા મતવાદીઓ જે મોટા મોટા ડીંગા દેતા, રામાનંદ સ્વામી વિયા ગયા છે ને સજાનંદ સ્વામી શું કરવાના છે એમ મોટી મોટી જીગતા હતા, એ બધા નિર્જીવ જેવા થઈ ગયા. અને સૌએ સત્સંગને સત જાણ્યો, હવે આપણા સત્સંગને ઉખાડવાવાળો કોઈ નથી. વાઘજીભાઈ તો જામી ગઈ છે આપણી વાતું બધી, એવી મહારાજે વાતું કરી જઈને. ત્યારે વાઘજીભાઈ બોલ્યા, હે હરી, હવે તમે હજાર હાથી ઉપર બેસો, તમને કોઈ લોપી શકે એમ નથી. મૂળ માંગરોળમાં હાથીએ બેઠા ને એમાં બધું ધંધણ્યું, સમજ્યા? આજની વાત નથી, તેદીની વાત એમ હતી. હાથીએ બેહીને ફરે છે, ઘોડા કાઢે છે, એવું બધું થતું જ હોય ને, કંઈ આ નવું નવાઈનું નહીં, પહેલેથી હાલ્યું જ આવે. ત્યારે વાઘજીભાઈ કીધું, મહારાજ હવે તમે તમારા હજાર હાથી ઉપર બેસો, તમને કોઈ લોપી શકે તેમ નથી, તમે તો ખરેખર દિગ્વિજય કરી દીધો છે. એમ સૌ વારંવાર બોલવા લાગ્યા. સભા આખીઓ ઇતિ શ્રી સજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિએ ભાડેરમાં દરબાર વાઘજીભાઈ આગળ માંગરોળના દિગ્વિજયની વાત કહી, એ નામે 39મો તરંગ સમાપ્ત થયો. સજાનંદ સ્વામી મહારાજની જય.